नमस्कार दर्शक मित्रों, सैटरडे न्यूज में आपनु स्वागत छे। सौथी महत्वना समाचार मळी रह्या छे। छोटाउदेपुर जिल्लाना नसवाड़ी गाम खाते धर्मना नामे धतिंग करता भुवाने विज्ञान जाते पकड़ीने पोलीसना हवाले कर्यो छे। आव जाणीए शुं छे समग्र मामलो। नसवाड़ी तालुकाना अंतरियाळ विस्तारमां आवेला वधिया महुडी गाममां धर्मना नामे धतिंग करता होवानी जाणकारी भारत विज्ञान जाथाना टीमने भोग बननार केटलीक महिलाओ द्वारा जाणकारी मळी हती। અહીં કેટલીક લોકો પોતાના દુઃખ દર્દથી મુક્તિ પામવા માટે આવતા હોય છે, પણ અહીં આવતી કેટલીક મહિલાઓને આ ભૂવો કે જે મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો દાવો કરે છે તેઓને કડો અનુભવ થયો। દુઃખ મટાડવા છેક રાજકોટથી બે મહિલાઓ આવી હતી। તેમની સાથે આ મહિલાઓ સાથે શારીરિક આ ભૂવાએ અડપલા કર્યા, જેથી તે મહિલાઓને આ ભૂવા પર ખોટા દતિંગ કરતો હોવાનું લાગતા, જેથી અને કોઈ મહિલાએ પાખંડી ભૂવાના સકંજામાં ના આવે તે માટે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને તેઓએ જાતે ભૂવાના સાકર પર જે મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા તે આક્રોશમાં આવી જઈ ભૂવાને લાફા પણ છીંકી દીધા હતા, જોકે વિજ્ઞાન જાથાની ટીમે તેમને અટકાવ્યા। દાદા તો મને એમ થયું કે હું જોડાવું, તો મારા બહુ પગ દુખતા હતા, હું બીજી ત્રીજી વાર આવેલ છું, તો પગમાં દોરો બાંધ્યો ને હાથમાં દોરો બાંધ્યો ને પગમાં ચાંદલા કર્યા અને એવી રીતે પગ દબાવતા હતા કે આમ કોઈ અજુક આમ વિકૃતતાથી અને પીઠ ઉપર હાથે પણ એવી રીતે ફેરવો કે જાણે કોઈ આમ આપણે ને આમ અજુક લાગે એવી રીતે, અને બસ પછી પૈસા 151 ધર્યા તો એ પછી કહે કે હું તમને માનતા એ કે તમારી સફળ થઈ જાય તો એ કે પગ દુખાવ મટી જાય તો બસ તમારી રીતે તમે માનતા ચડાવી જાજો એ કે, એટલે ના આમ જોકે 3 વારથી આવી છી પણ કંઈ ફેર નથી લાગતો, એટલે એવું લાગે છે કે આ બધું ખોટું છે એમ। અને બરાબર અગાઉ પણ આ બાબતે વિવાદ વકર્યો હતો। માતાજી મહિલાનો પહેરવેશ પહેરી ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે। ગામમાં જ મંદિર બનાવી દર રવિવારે અને મંગળવારના દિવસે તે મંદિરની આગળ મંડપ બાંધી ભજન કીર્તન અને ધૂન ચલાવે છે અને ખુદ માતાજી બનેલો ભૂવો ધૂણે છે અને લોકોને આકર્ષે છે। લોકોને ભૂવા પ્રત્યે શ્રદ્ધા આવે અને પ્રભાવિત થાય તે માટે મંદિરવાળી જગ્યાની જગ્યાએ ઘરના જ 2 સભ્ય અને 4 સેવકો દ્વારા સોના ચાંદીની મૂર્તિ કાઢી લોકોને ભરમાવવાનું કામ કરે છે। કાળી પહેરીએ નહીં અને આ તિલક કરવાનું બહેનોને બંધ કરી દઈશું આજથી। ના ધટિંગ નો તો સાહેબ શ્રદ્ધા લોકો ને હોય ને એટલે આવે જ માણસો, કેવી એટલે આ કોઈ કોઈને બાળકો ના આટીને પછી દારૂ છોડાવીએ અને અને કોઈ એમ તમ ગાંડા જેવા માણસો આવે તેને સેવા કરીએ। હા એ મહિલા ને મેં પગે દોરો બાંધ્યો છે એની મને કોઈ ખામી નથી, પીઠ ઉપર હાથ નહીં ફેરવો, મહિલાઓને ત્રાસી નજરે જોઈ ટાર્ગેટ બનાવતો હોય છે। હાલમાં તેમજ ગામના કેટલાક લોકો તેના ધતિંગ નો વિરોધ કરે છે તો કેટલાક તેના ગામના લોકો વિરોધ પણ અગાઉ કરી ચુક્યા છે। કેટલાક લોકોએ ગામમાં અંધશ્રદ્ધાના નામે જે ધતિંગ થયું છે માતાજી જે ફેલાવી રહ્યું હોય 2 માસ અગાઉ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। પોલીસ વડાને પણ અંગે જાણકારી આપી હતી ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા માતાજીને ઝડપાઈ જતાં તેને કબૂલ્યું કે તે આજ પછી ગામમાં કોઈ ધતિંગ નહીં કરે, તે મહિલાની સાડી નહીં પહેરે, કોઈની સાથે છેતરપિંડી નહીં કરે તેવી કબૂલાત વિજ્ઞાન જાથાના લોકો સામે કરી હતી। હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં તે ફરી કારસ્તાન કે ધતિંગ કરશે કે કેમ, પોલીસના સકંજામાં આવેલ આ ઢોંગી ભૂવા સામે શું કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। તમે અમારા દુશ્મન નથી, પણ અંધશ્રદ્ધા ફેલાવે એ સમાજના રાષ્ટ્રના દુશ્મન છે, એટલું યાદ રાખજો। પછી કોઈ પણ વ્યક્તિ હોય, તમે એક વ્યક્તિ નથી, કાળા દોરા બાંધા ને પગમાં તો પગ દબાવી દીધું, તમારું કામ વાહમાં હાથ ફેરવા ઘરે બ્લાઉઝ ગોટી 3 લાખનું દવાખાનું કર્યું, તે થોડી થોડી ને અમે ખાલી કરી દે, એટલે હાલ થાય તો દવાખાના બંધ થઈ જાય, એવા અમે વડા કેસ છે, તમારે બધું કરી એના માટે ડોક્ટર છે, હો મારો ભાઈ એના માટે ડોક્ટર છે, તમારું કામ નથી, તમારું ભાઈ લાયસન્સ હોવું જોઈએ, કોઈ પણ ડોક્ટરી ઉપચાર કરવા માટે લાયસન્સ જોઈએ, તમારી પાસે કોઈ મેડિકલ લાયસન્સ છે, મેડિકલ લાયસન્સ વાળા જ કરીએ કે તમે ન કરી શકો, કાયદામાં જોગવાઈ છે, તમે કોઈને હાજા કરવાનું કામ તમે અહીં તમને હાજા કરવાનું કામ માટે રાખો। છેલ્લા 17 વર્ષથી ઘરમાં માતાજીનું કાળકામાં દશામાનું સ્થાનક કરીને સેવા પૂજા કરનાર જયેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી
ઘરમાં પોતે નારીનો વેશ ધારી વેશપલટો કરી અને લોકોને દુઃખ દર્દ આશીર્વાદ આપી સંતાન પ્રાપ્તિ આપતા હતા, દારૂ છોડાવવાનું કામ કરતા હતા અને મેડિકલ સારવારનું કામ કરતું. આ બધું કાનૂનનું ભંગ થતું હતું. બહેનોને દોરા બાંધતા હતા પગમાં અને આશીર્વાદ અમે વાસામાં હાથ ફેરવતા હતા. આઈપીસી 354 હેઠળ ગુનો બનતો હતો એવી અમને છેલ્લા 6 મહિનાથી આ પંથકમાંથી ફરિયાદ આવી હતી અને માહિતી આપી હતી. આ માહિતીના આધારે અમે માણસો મોકલ્યા તો માહિતી એની સાચી નીકળી, જેના અનુસંધાને આજે નેસવાડી પોલીસ સ્ટેશનની મદદથી અમે ત્યાં રૂબરૂ ગયા છીએ અને રૂબરૂ પોતે કબૂલાત આપી દીધી અને આ નારીનો વેશ આવતીકાલથી બદલાવી નાખી આ જોવાનું દુઃખ દર્દ મટાડવાનું કામ બંધની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા છે એ હવે પછી આ કૃત્ય ન કરે એના માટે પણ એની એના તરફ નજર રાખશે અને એને નારીનો વેશ બંધ કરીને આશીર્વાદ નવા ખોટા ઉપચાર કરવાના સંતાન આપવાના બધા ઢોંગ બંધ કરશે અને ઢોંગની કબૂલાત આપી. રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ છોટા ઉદેપુર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.